અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના જાંબુથળ ગામની વિકાસની વાતો કેવી, વિકાસ શું થયો છે? સાણંદ તાલુકામાં એવું એક જાંબુથળ ગામ કે જ્યાં ગામની અંદર જતા લોકો મીડિયા સમક્ષ લોકોએ માગણી કરી કે અમારા ગામની અંદર કોઈ સુવિધા નથી. આવા તો કેટલાય ગામડા છે ગુજરાતમાં. રોડ રસ્તાને પાણી કે ગટર વ્યવસ્થા કે આરસીસી રોડની વ્યવસ્થા ગામડાઓમાં નથી હોતી. માત્ર શહેરોનો વિકાસ કર્યો છે 27 વર્ષના શાસનમાં. ગ્રામ પંચાયતનો વિકાસ થયો નથી. અને જો ગ્રામ પંચાયતનો વિકાસ થયો હોય તો માત્ર ને માત્ર કાર્યકરનો અને કાર્યકરના આંગણા આગળનો વિકાસ થયો છે, કે કાર્યકર જે હોય તે કાર્યકરના ઘરની આગળ આરસીસી રોડ હોય, તેના ઘરની તમામ વ્યવસ્થા હોય, પરંતુ આખા ગામને વ્યવસ્થા મળી નથી. ગામડો અને શહેરો વચ્ચે ખૂબ જ મોટી ખાઈ સર્જાઈ છે. 27 વર્ષથી ગામડાનો વિકાસ કરવામાં પાછી પાની થઈ છે અને લોકોને અહેસાસ થઈ રહ્યો છે અને લોકો હવે બહાર આવી રહ્યા છે, મીડિયા સમક્ષ હુંકાર લગાવી રહ્યા છે. અમારે નાનું મોટું કામ હોય તો તેઓને દૂર દૂર સુધી ભટકવું પડે છે, તેમના કામ થતા નથી. કામ થવાનું ન કારણ અને થવાનું કારણ અલગ અલગ હોઈ શકે, પરંતુ ગામડાનો વિકાસ જેટલો થવો જોઈએ તેટલો થયો નથી, જેને લઈને ગ્રામજનો પણ પરેશાન છે. ત્યારે જાંબુથળ ગામ જે છે તે ગામમાં જ્યારે તેમને કોઈ કામ કરવાનું હોય ત્યારે જુડા ગામે જવું પડે. અને પંચાયતનો એક પણ પ્રશ્ન છે કે અમારી પંચાયત અલગ કરવામાં આવે. બીજી વસ્તુ, ગામના સ્થાનિક લોકો દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે જુડા ગામની અંદર ગ્રાન્ટો આવે છે, અમારા ગામની અંદર ગ્રાન્ટો પહોંચતી નથી. એટલે કે જે રેવન્યુ વિલેજના ગામડાઓ હોય તો માત્ર રેવન્યુ વિલેજના ગામમાં જ ગ્રાન્ટ ફળવાય, અને એમાંય ખાસ કરીને જે પક્ષનો સરપંચ હોય તેના પક્ષના કાર્યકરોને જ ગ્રાન્ટ ફાળવે. એટલે કે 27 વર્ષથી ડબલ એન્જિનની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો ભારતીય જનતા પાર્ટીનો સરપંચ બને, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરના ઘર આંગણાનો વિકાસ થાય, બાકીના લોકોનો ન થાય તેવી પરિસ્થિતિ ગુજરાતમાં નિર્માણ પામી છે. ત્યારે દરેક ગામડાઓમાં આ જ પરિસ્થિતિ છે, જેને લઈને લોકો હવે વિચારતા થયા છે કે ક્યારે કોનો કેવી રીતે વિકાસ કરવો અને ક્યારે કોને કેવી રીતે હરાવવું અને ક્યારે કોને કેવી રીતે જીત અપાવવી, તે પણ હવે ગામ લોકો શીખી ગયા છે. ત્યારે આ 2022ની જે ચૂંટણી યોજાવાની છે તે ખૂબ જ અલગ રીતે યોજાય તેવું જોવા મળી રહ્યું છે. હાલમાં તો ત્રિપાંખીયો જંગ સર્જાય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે, જેને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ અફડાતફડી સાથે ધમાચકડી મચાવી દીધી છે. અને રોજ ટીવી પર ડિબેટો પર ડિબેટો, આક્ષેપો પર આક્ષેપો, ભ્રષ્ટાચાર પર ભ્રષ્ટાચાર, અલગ અલગ લવ લેટરો લખવા જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે અને અનેક સવાલોના જવાબો પણ નેતાઓ માત્ર ડિબેટમાં આપતા હોય છે, પરંતુ ગામડાની પરિસ્થિતિ શું છે તે તો તમે જ્યારે ગામડામાં પહોંચો ને ત્યારે જ ખબર પડે. મોટી ગ્રામ પંચાયત હોય અને ગ્રામ પંચાયત રેવન્યુ વિલેજ હોય અને ત્યાંનો સરપંચ પણ રેવન્યુ વિલેજનો હોય તો તે સરપંચ પોતાના વિસ્તાર અને પોતાના કાર્યકરોનો જ વિકાસ કરતો હોય છે, જેને લઈને ગામડામાં વિકાસ થતો નથી. એટલે કે એક તરફી વિકાસ થઈ રહ્યો છે. ત્યારે આ વખત 2022ની ચૂંટણીમાં ગ્રામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, જે બોલતા નથી, મૌન ધારણ કરેલું છે. પરંતુ આવનાર સમય 2022ની જે ચૂંટણી છે તે રસપ્રદ રહે તો નવાય નહીં. હાલમાં તો ગામજનોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. ગામમાં કોઈ ગ્રાન્ટ આવતી નથી, રોડ રસ્તા પાણી ગટરની વ્યવસ્થા નથી. ગામડાઓનો વિકાસ ક્યારે થશે તે જોવાનું રહ્યું. આઝાદીના અમૃતકાળ, અમૃત મહોત્સવ ઉજવાઈ ગયો, 75 વર્ષ પૂર્ણ થઈ ગયા આઝાદ થયા, પરંતુ 75 વર્ષ પછી પણ ગ્રામ પંચાયતોની અંદર આવેલા ગામડાઓ કે જે પેટા પરા વિસ્તાર છે તેમનો વિકાસ હજુ સુધી થયો નથી, જેને લઈને લોકો કહી રહ્યા છે કે કોઈ પણ પક્ષ અમારા ગામમાં દોડતા દોડતા આવે છે અને 5 વર્ષ પછી ફરીથી આવે છે, મત લેવા માટે જ આવે છે, બાકી વિકાસના કામો કરવા માટે આવતા નથી, જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુજરાતના અનેક એવા ગામડાઓ છે કે જ્યાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના જાંબુથળ ગામમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ગામડાનો વિકાસ કોણ કરશે. ગામ જાંબુથળ પહેલા પંચાયત, અમારે પંચાયત જુદી ન પાડતા, અમારે પંચાયતની બહુ જરૂરી છે પંચાયત જુદી પાડવાની. તો તમારે શું તકલીફ પડે પંચાયત જુદી? પંચાયત અમારે જોડા પાડી આલતા જ નહીં ને. અમારે રાડ કોમ હાંપડે, અમે ગમે કામ હોય તો અમારે જુડે જવું પડે. સરપંચનું કામ, ક્યારનું કામ હોય તો જુડે જવું પડે, કયા રસ્તા હારા કરવાના હોય તો જુડે જવું પડે. તો રાડ હાંપડે તો અમારું કોઈ તૈયાર નથી. આ કનું ભાઈને લાયા પછી શ્રીનગર વાળાને લાયા ઓટમાં, બધા કામ હોય તળાવે બધા
પણ ના કામ હોય તો કોઈ આ જાંબુથળ નું રાઈડ હાંભળવા તૈયાર નથી. પેટાપુરુ ગામ છે અમારું. રોડ રસ્તા માં કેવા રસ્તા? રોડ રસ્તા તો આ તમે જોવો હો ને, આ માન માન ને ઝાપો હારો કરી આલો, ચામેટ વાપરી ના વાપરી મન તો મંગળા ઉખડી જા. આરોગ્ય કેન્દ્ર છે તમારા ગામમાં દવાખાનું કઈ? ના. અમે શહેરમાં જઈ ગામ જાંબુથળ. ગામની પરિસ્થિતિ સાહેબ, જે વોટનો મત લેવા હોય છે ને, તાલજી આવે છે, પછી આ ગામ ઉપર કોઈ આવતું જ નથી. જો ગટર લાઈન નહીં, પછી શેરીયું ત્યાં બ્લોક નહીં. હજુ મારા આંગણે ધ્યાસણામાં ગારો અત્યારે હાલ દેખાડું, બરોબર? આ શેરીની જ વાત કરું, શેરી મારા જવાબમાં કશું જ નહીં. સાધન આપણને મેલી છે. પછી જો માણ ભૂમિનો રસ્તો તમારે નથી, બરોબર? ગટર લાઈન ગામમાં સહ નહીં. અમારે પાણી ક્યાં કાઢવું? બોર બંધ પણ દાદાડા બોરે બંધ રહે, લાઈટ હોય તો ખપો કરે, તો પાણી પીવા પામી ને કેવું કઈ નહીં. એટલે આ ગામનો કોઈ ગામમાં વિકાસ જ નથી અમારો. વસ્તી કેટલી ગામની હશે? કેટલો અંદાજ હશે આપણે? બસ એટલા હશે. નોખી પંચાયત ની જરૂર છે, ખાસ પંચાયત ની. અમારા જોડામાં આવે એમને ગોમ કહી લેવાનું, અમને વધત આલે સણ્યા ને કશું હાલ નહીં. નામ રસિકભાઈ, ગામ જાંબુથાળ. અમારી ગામની પંચાયત પહેલા કહેવા મુજબ કે જુડા ગામમાં છે. જુડા ગામમાં આના થોડા સમય પહેલાં પણ અધિકારીઓ આવ્યા હતા. અહીં આવીને ધારાસભ્યો ઉભા વાત કરી પ્રશ્નની કે ભાઈ અમારા પંચાયત જુદી જોઈએ છીએ. આ 5 વર્ષ પહેલાં પણ કહેલું હતું કે પંચાયત જુદી કરી આલો, કે નાના મોટા કામ હોય તો આપણા સ્પેશિયલ 100 રૂપિયાનો હતા. પેટ્રોલનો ભાવ 100 રૂપિયા ઉપર પહોંચી ગયો. પેટ્રોલ બાળીને 100 રૂપિયા કોઈ સરપંચના સિક્કા કરાવવા હોય, કોઈ ચૂંટણીના સિક્કા કરાવવા હોય તો 100 રૂપિયા સાથે અહીંયા જવાનું. આ ઘણા સમયથી કહેવા મુજબ પણ હજુ પંચાયત અમારે જુદી પડી શકી નથી. ઘર મંજૂરીની ઘણા ઘર મંજૂર તો થયા પણ જોઈએ એટલા લાભ નથી મળ્યા. ગ્રાન્ટ મળે ના મળે, ગામમાં સંડાસની સુવિધા આવી હતી. થોડાક સંડાસ થયા, થોડા ના થયા. કોઈ અમારી વતલી શેરી રે આ પાસણ સાઈડ કોઈ હજી જોઈએ એવી આરસીસી નહીં. આ ઝાંપાની આરસીસી થઈ પણ જોઈએ એટલું સિમેન્ટ નથી આવી. જો 3 ટોલી આવી રહેતી તો સિમેન્ટ આવી થોડી. એ સિમેન્ટ બીજી ક્યાં ગઈ? આ બધી ગ્રાન્ટ મંજૂરી જોઈ એવો લાભ નથી મળી રહ્યો. લાડુબેન, ભૂપતભાઈ, અને અમારા છે ને બધી સુવિધા જોઈ. બૈરા લોકોને આપણે નાવા ધોવા જોઈ તો વાટો તો થોડોક જોઈ ને આપણે વાટ જોઈ. આજની હોય તો આપણે થોડીક મર્યાદા રાખવી પડે. પછી આ ઘર જો અમારા પોતે જાતે અમારા જ માટીના ઘર ઘર જોઈએ. આપણે પોતાનો સવાર તો નથી વાંચતા, આખા ગામના જોઈ, બરોબર? સરકારી લાભ કોઈ વસ્તુ નથી. પછી જો અમારા કાર્ડે મારા બધા બંધ છે, એ બધું જોઈ, રેશન કાર્ડ. પછી અમારે છોડ્યું, મારે છોકરીઓ 4 છે, બરોબર? 5. હા, ગામની તો બીજી હોય ને, મારો હોય એવી ને એવી તો અમારે ભણવા બહાર મેલાય નહીં અત્યારે જમાના પ્રમાણે. તો અમારે એમ કે હાઈસ્કૂલની શાળા અમારે 10 લગી કરી આલ તો એ સારું. એમ છોકરીઓ અત્યારે અમારે બહાર ભણવા મેલાય નહીં, બરાબર? અને કાળે ઘણા બધા ગરીબ લોકો છે, હા, અમારા ગામની પરિસ્થિતિ મળે છે, બરાબર? એટલે અમારે એમ કે કાળે ડિપેલ તો કરી આલવા પડે, કાર્ડ બંધ જ છે બધા, બરાબર? અધિકારી ધારાસભ્ય કોઈ તમારે રજૂ આવે છે? એ જોડામ છે અમારા ગામમાં, કઈ છે નહીં, બરાબર? અમે પટેલ અને એ ભરવાડ, એટલે અમારું કઈ કામ બહુ થતું. સાહેબ ખરે, પણ કોઈ તાલુકામાંથી કોઈ આ ગામની મુલાકાત લે છે કે વિકાસ શું છે? કોઈ આવતા જ નહીં. અને આવા ખરા કોઈ પણ એવા પાસે ઓળખતા ના હોય સાહેબ, વાટ લેવા તો આવા ખાલી કોઈ ધારાસભ્ય છે અત્યારે હાલમાં? જો સાહેબ, પ્રથમ પેલા ગટર લાઈન જ નથી, પછી નાવા ધોવાનો કોઈ આરો નથી, પેન્યુ પાણી ભરવાનું બહુ તકલીફ છે. પછી ગામમાં કોઈ ધારાસભ્ય આવતા નથી, કોઈ તલાટી આવતા નથી, ગામની પરિસ્થિતિ હાવ નબળી. પછી કોઈ ઘર મંજૂર કર્યા હોય એને કોઈ ગ્રાન્ટ આપતા નથી. આ ગામમાં કેટલી વસ્તી ધરાવતું ગામ છે? 1700-1800 માણસની વસ્તી છે. તો તમે ગામનો કોઈ વિકાસ, કોઈ અધિકારી કોઈ આવતા નથી? આવતા જ નહીં સાહેબ. એના માટે ક્યાં રજૂઆત કરી? ક્યાં ભાડાગર ક્યાંથી રજૂઆત કરવાની? સરપંચ સાહેબને રજૂઆત કરી શકો ને? હા, એમને કહીએ કે પણ એ ગામમાં આવતા નહીં, શું કરવાનું? જુડા ગામના ભરવાડા નથી પંચાયત સાહેબ અમારા ગામમાં.
તો તમે આવવાની જે 2022 ની ચૂંટણી આવે છે શું માગો છો તમે, શું ગામના પ્રશ્નો? આ તમને કીધું છે સાહેબ, તકલીફ તો ચાલી છે અમારે, તો પીવાના પાણીની આરોગ્યમાં કેવું છે? એ સાહેબ 5-6 દાડે પાણી ભેગા થઈ છે, બોરબળી જાય, 5-6 દાડે ચાલુ થાય છે પાણી, સમજ્યા? હા, કોઈ ના ધોવાનો